ને મિત્રો મજામાં મિત્રો મેં તમને વાત કરી હતી કે ગણિત તો ખૂબ સહેલું છે જ અને યસ ગઈકાલનું જે પેપર છે જીપીએસસી ક્લાસ ટુ મિત્રો સેક્શન ઓફિસરનું લીગલનું ગાંધીનગરમાં પેપર હતું અને પેપર વનની અંદર તમે જોશો કે ગણિત અને રીઝનિંગ મજા આવી જશે મિત્રો તમારી પ્રેક્ટિસ હવે રંગ લાવશે તમે જુઓ કે તમને આમાં શું એવું નહીં હોય કે જે તમને ના આવડતું હોય જેમ કે આ ઉદાહરણ જોઈએ એક પિતાની ઉંમર તેના બે પુત્રોની ઉંમરના સરવાળા કરતાં ત્રણ ગણી છે ફરીથી જો સમજો હવે આગળ પાંચ વર્ષ પછી પિતાની ઉંમર બે પુત્રોના ઉંમરના સરવાળા કરતાં બમણી છે તો પિતાની હાલની ઉંમર મિત્રો હાલની ઉંમર આપણે શોધવી છે અત્યારની તો અત્યારમાં તો એમ કે છે એક પિતાની ઉંમર તેના બે પુત્રોની ઉંમરના સરવાળા કરતાં ત્રણ ગણી છે એટલે આ જે ઉંમર છે ને ત્રણ ગણી છે હવે જો ઘણી વખત છે ને એક સ્થારી નહીં કરી શકાય પણ હવે આપણે શોર્ટકટ તરફ જઈ રહ્યા છીએ તો આ બધી ત્રણ ગણી છે હા કે ના એટલે કે આ બેતાલીસ છે એ ત્રણ ગણી છે પિસ્તાલીસ છે એ પણ ત્રણ ગણી છે આ ચોપન છે આ સમજવા માટે મિત્રો કરીએ છીએ અને આ અડતાલીસ પણ ત્રણ ગણી છે જ તમે તરત કહેશો કે સર આ ચૌદ તેરી બેતાલીસ એટલે કે ઓલા બેનો જે સરવાળો થતો હશે આ બંને પુત્રોનો યા ચૌદ થતો હશે કારણ કે જો એ બે પુત્રનો ઉંમરનો સરવાળો ત્રણ ગણો થાય છે એટલે બેતાલીસ તો અહીંયા શું થાતું હોય તો તમે તરત કહેશો પંદરતેરી પિસ્તાલીસ એટલે કે બે પુત્રો છે એનો જે સરવાળો થાય છે પંદર થતો હશે જોઈને ત્રણ ગણું થઈ ગયું કે નહીં તો હવે આમાં ચોપનમાં તમે તરત કહેશો કે સર અઢાર તેરી ચોપન એટલે અઢાર વર્ષ થતા હશે આ તો કે સોળતેરી અડતાલીસ એટલે મિત્રો આ સમજાઈ હું શું કરી રહ્યો છું કે જવાબ ઉપરથી આમ ટૂંકમાં આપણે ગણતરી ન કરી પણ એ નહીં એમને થઈ શકે પાંચ વર્ષ પછી પિતાની ઉંમર બે પુત્રોના ઉંમરના સરવાળા કરતાં બમણી છે એટલે કે પાંચ વર્ષ પછી પોઝિશન શું હોય તો તમે તરત કહેશો કે આ શું હોય સુડતાલીસ પણ મિત્રો એક બીજી વસ્તુ કહું કે અહીંયા બે

એટલે એવું આપણું સામાન્ય લોજિક છે માલે છે તો ઓગણચાલીસ ક્યાં છે તો નીચે ઓગણચાલીસ નથી એટલે આપણે જે લોજિક ચલાવ્યું એ ચાલતું નથી તરત ને તરત મિત્રો બીજું કઈક વિચારવું કે ભાઈ ચારનું ને નવનું શું અનુસંધાન છે નવનું ને વીસ નું શું છે ઓગણ ચાલીસ નું છ્યાસી નું અનુસંધાન શું છે તો એવું એક પકડાય છે કે ભાઈ ચાર ના છેદમાં નવ છે તો કે ચાર ના ડબલ કરો તો કે ચાર દૂને આઠ અને એમાં એક ઉમેરી આવું એક લોજિક પકડાઈ રહ્યું છે એવું ધારો કે અહીંયા વિચારી તો નવ છે તો 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 શું કે ભાઈ આવે અહીંની ખબર હવે અને વિચારી ભાઈ ઓગણચાલીસ છે ઓગણચાલીસ ને આપણે ધારો કે ડબલ કરી નવ દુ અઢાર તંદુ છ એક અઠ્યોતેર તો અઠ્યોતેર માં શું ઉમેરીએ તો છ્યાસી આવે તો તમે કહેશો સર આઠ ઉમેરીને તો આવે તો હવે તમે જુઓ કે અહીંયા ડબલ કરવા પછી આવા આવા રેફરન્સ મળ્યા છે કે જો એક બે મળ્યું તો પાછું કે એક ના ડબલ બે બે ના ડબલ અહીંયા ચાર ઉમેરી અને ચાર ના આઠ હા કે ના તો બિલકુલ તમારું લોજિક સાચું ચાલી રહ્યું છે તો હવે એનો કે તમને હવે જવાબ મળી જ ગયો છે શું આવશે ચલો કહો તમે તરત કહેશો સર આપણે જોઈએ ઓગણીસ ના છેદમાં બેતાલીસ તો જોવો જે ઓગણીસના છેદમાં બેતાલીસ હોય તો આપણે વિચારી ચાલો ઓગણીસ અહીંયા ઓગણીસ દુ ઓગણીસ દુ આપણે ચાર ઉમેરવાનું તો આ ચાર તો કે બેતાલીસ તો જોઈએ ઓગણીસના છેદમાં બેતાલીસ એવું છે યસ તો ધેટ મીન્સ તમારો જવાબ બિલકુલ સાચો છે તો મિત્રો મજા આવી આવું કંઈ કે જેમાં પછી આપણે ચેક કરવાની જરૂર નથી બરાબર તો સત્તર દુઃ ચોત્રીસને કંઈ ચેક કરવાની જરૂર નથી એક આપણને જે લોજિક પકડવાનું છે એના આધારે તમે પરફેક્ટ થઈ શકો છો મજા આવી જોઈએ ત્રીજો સો મિત્રો તમે અહીં જોશો સિમ્પલ સમીકરણ આધારિત જેમ કે x + 2y = 2x + y હોય તો આની કિંમત શોધો સિમ્પલ જો અહીંયા x છે અહીંયા 2x છે તો સાવક છે x ને તમે આ બાજુ લઈ જાશો લો ઓછો થા ઓછા થાશે 2x - x એટલે કે તમને x મળશે સેમ વસ્તુ 2y y છે આ બાજુ છે એના બાજુ લઈ આવશું એટલે 2y - y એટલે કે અહીંયા શું મળશે y મિત્રો એક્સ અને વાય સરખા એવા હવે તો પણ ચાલે પણ એક્સના છેદમાં વાય એટલે આપણે ખબર જ છે કેટલા આવે છે એક આવે છે તો ધેટ મીન્સ એકનો વર્ગ શું આવે એક તો એવો ક્યાંય જવાબ આપ્યો છો તમને કહેશો હા સર હારી તો બિલકુલ સાચું છે મજા આવી તો હવે

તો બે દુ ચાર દુ આઠ આવે પણ એકી સંખ્યા આવે છે ને ત્રણ જ વાર છે કારણ કે ઘન એટલે ત્રણ જ વાર ગુણાકાર એટલે કે જવાબ શું આવશે માઇનસ આઠ બરાબર ને જો ચાર વાર હોય તો આઠ દુ ને સોળ તો પ્લસ થઈ જાય તો તમને ખબર છે એકી વાર જ્યારે ગુણાકાર હોય ત્યારે ઓછે ઓછે વત્તા વત્તે ઓછે ઓછા એટલે ત્રણ વાર થઈ ઓછા આવશે એટલે આ થઈ ગયું પછી ઓછા સાઇન તો આ છે પછી એક્સ વર્ગ છે તો મિત્રો એક્સ વર્ગ છે ને આપણે કાઉસમાં લખેલું જતી કે ન પડે ફરીથી ઓછા બે ગુણ્યા ઓછા બે તમે કહેશો બે દુ ચાર અને ઓછા ઓછા વત્તા થાય એટલે કે એ બરોબર છે ચાલો ફરીથી ઓછા વળી આ એક્સ છે એની કિંમત આપણે એટલે કાઉન્સ લખીએ એટલે વાંધો ન આવે એક્સ ને તો ઓછા બી લખવા અને ઓછા એક બસ આ જવાબ તો મિત્રો હવે તમને ખબર જ છે કે અહીંયા ઓછા આઠ થયા ઓછા ચાર થયા ઓછે ઓછે તો કે વત્તા બે ઓછા એક મિત્રો નિશાનીના નિયમનું એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે તમે જોઈ જ લેજો હવે તો સાવ સિમ્પલ તમને બધું આવડે જ છે જોઈ જ ઓછા આઠ ઓછા ચાર એટલે ઓછા બાર અને હજી ઓછા એક એટલે ઓછા તેર ઓછા તેર વખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તેર માંથી બે જાય કેટલા આવે અગિયાર મોટા મુજબ નિશાની મૂકો કેટલા આવે ઓછા તો મિત્રો ધારો કે તમને આમાં પ્રોબ્લેમ થતો હોય તો જરૂરથી તમે આનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે અને એ જોઈ લેજો તો એવો જવાબ ક્યાંય છે હા સર છે બિલકુલ જવાબ તમારો સાચો છે કે

પંદર ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે મિત્રો આવા દાખલાની અંદર તમે આકૃતિનો ઉપયોગ કરો ને તો સાવ સહેલું થઈ જાય હવે જો બે નો અનુસંધાનો એવું કયું છે તો કે ભાઈ પંદર ટકા વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થયા છે એટલે આપણે શું કરશું એક વેન આકૃતિ દોરશો બરાબર તો નાપાસ થયેલા બંનેમાં તો કે ભાઈ પંદર ટકા કેટલા વિષય છે તો એક ગુજરાતી વિષય છે અને એક છે અંગ્રેજી વિષય બરાબર તો ગુજરાતી વિષયમાં આ પંદર ટકા છે અંગ્રેજી વિષયમાં પણ છે બરાબર છે તો આટલા નાપાસ થયા છે પણ તમને એક બીજું આપ્યું છે નપાસ થયાનું તો કે ના નપાસ થયા નહીં પાસ થયાનું આપ્યું છે તો આ બધા નપાસ થયેલા છે આ પણ નપાસ થયેલા છે તો પાસ થયેલા આપણે અહીંયા ક્યાંક હશે આ બધા પાસ થયેલા છે ઓકે કઈ વાંધો નહીં હવે બીજી વાત સિત્તેર ટકા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પાસ થયા છે જો સિત્તેર ટકા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પાસ થયા હોય તો એમને ત્રીસ ટકા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ફેલ થયા છે હવે જો ત્રીસ ટકા તમારે મેચિંગ કરવું હોય તો પંદર ટકા તો તમે લઈ લીધા છે તો માત્ર ફરીથી માત્ર ગુજરાતીમાં પંદર ટકા ફેલ થયા હશે આ સમજાય અંગ્રેજી અને ગુજરાતીમાં પંદર ટકાનું આપ્યું છે પણ તમે આનો ત્રીસ નો મેળ કર્યો એટલે પંદર ટકા અહીંયા મૂકી દીધા પંદર ટકા અહીંયા એવું જ અહીંયા વિચારી કે અંગ્રેજીમાં સાહીઠ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે તો ચાલીસ ટકા ફેલ થયા હોય એમાં પંદર ટકા તો લઈ લીધા છે તો હવે કેટલા રે તો તમે કહેશો સર પચીસ ટકા તો હવે તમને ખબર પડી કે ટોટલ ફેલની વાત છે એ કેવી માત્ર ગુજરાતીમાં પંદર ટકા માત્ર અંગ્રેજીમાં પચીસ ટકા અને બે માં ફેલ થયા હવે પંદર ટકા એટલે કે પંદર ને પંદર ત્રીસ ત્રીસ ને પચીસ તો પંચાવન ટકા લોકો ફેલ થયા છે સમજાય છે મિત્રો નપાસ થયા છે હવે આપણે જોઈ તો અહીંયા કંઈક આપ્યું હશે કારણ નપાસનું આપ્યું હશે કે પપાસનું તો એને શું આપ્યું કે બસો સિત્તેર વિદ્યાર્થીઓ પાસ થયા છે તો તમને આ નપાસની ખબર હોય તરત કહેશો સર પિસ્તાલીસ ટકા પાસ થયા છે અને એ કેટલા છે તો કે બસો ને સિત્તેર વિદ્યાર્થીઓ છે હા કે ના તો પિસ્તાલીસ ટકા એ બસો સિત્તેર આપણે તો કેટલા જોઈએ છે કે સો એ કેટલા મળે કુલ વિદ્યાર્થીઓ એટલે સો સો ટકા એટલે કેટલા એમ બસ આપણું કામ તો થઈ ગયું તમે તરત કહેશો કે સર બસો સિત્તેર મૂકો પછી કરો સાઈન અને આને ઉલટાવી નાખો હવે તો 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 એટલે કે કે અહીંયા આવી પછી રાઈટ તમને સીધો જવાબ મળી જશે શું આવે છે સોરી અહીંયા એક ભૂલ થઈ છે ને ત્રણ લખ્યા કે પંદર તેરી પિસ્તાલીસ બરાબર પંદર તેરી પિસ્તાલીસ નવ તેરી સત્યાવીસ એટલે અહીંયા નેવું અહીંયા પંદર હવે તો બસ તમને ખબર છે પંદર છક નેવું બરાબર પંદર છક નેવું તો છ અને ગુણ્યા સો જવાબ આવશે છસો એવું ક્યાંય આપેલું છે તમે કહેશો હા સર આ રહ્યો જાઓ છે ને મિત્રો સહેલું તું જે કંઈ આપ્યું છે એને ખાલી જસ્ટ મૂકતા જાઓ અને કામ કરતા જાઓ મિત્રો દરેક દાખલાઓમાં એવું પણ કરી શકો ધારો કે નેક્સ્ટ આવે ને તો તમે વિડીયોને સ્ટોપ કરો અને જાતે ટ્રાય કરો આવડતો હોય તો સ્પીડ કરો બસ આ બે વસ્તુનું કરવું છે જોઈએ નેક્સ્ટ મિત્રો બહુ મસ્ત સમ મજા આવે છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે કે રમણની ગાડીમાં સો લીટર પેટ્રોલ પૂરવામાં આવે તો ગાડી દસ દિવસ ચાલે છે જો રમણનો વપરાશ પચીસ ટકા વધી જાય તો ગાડી કેટલા દિવસ ચાલશે ચાલો વિચારો 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 ટ્રાય કરો વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરો મિત્રો તમે ટ્રાય કરી હશે સિમ્પલ લોજિક છે મિત્રો સાવસેલું કે જો સો લીટર છે બરાબર અને દસ દિવસ ચાલે છે એનો અર્થ કે એક દિવસની અંદર તમે તરત કહેશો કે સર દસ લિટર વપરાશ થતો હશે આ તો સિમ્પલ વસ્તુ છે કે એક દિવસની અંદર દસ લિટર વપરાશ થતો હશે ઓકે ફાઇન હવે મિત્રો શું છે કે આ દસ લિટર જે વપરાશ થતો હતો ને એમાં પચીસ ટકા વધી ગયું એટલે કે દસ લિટરના પચીસ ટકા એમને મળ્યું જાય ને કેટલા કહેશો સર સાડા બાર લીટર હવે જોઈએ છે હા કે ના આપણી પાસે સો છે હા કે ના શોધ છે તો એનો અર્થ કે સો લિટર ભાગ્યા સાડા બાર સાડા બાર એટલે આપણે હવે કેટલા લીટર ખબર તમે કે સર આ પોઈન્ટ કાઢી નાખીને અહીં મીંડું ઉમેરી દે ચાલો ઉમેરી બરાબર આ પોઈન્ટ છે નીકળી ગયો હવે તો કે પચીસ પચાસ પચીસ ચોખ્ખું અને હવે તમને સીધું આવડી ગયા આઠ પચાસ ચાલીસ ઓકે ના તો જવાબ આવશે આઠ છે એવું તમે કહેશો હા સર છે તો મિત્રો મસ્ત પ્રશ્ન આમાં બહુ જાજુ બહુ વિચારવાનું નથી પણ હા ટુ ધ પોઈન્ટ તો વિચારવું જ પડશે જોઈએ નેક્સ્ટ મિત્રો હવે પછીનો જે પ્રશ્ન છે એ તારીખ આધારિત છે આમ જોઈએ તો ગણતરી જ છે જોઈએ તમે મિત્રો જોશો કે અહીંયા તારીખ ક્રમમાં આપી દીધી છે ઓકે અને હવે પછી કઈ તારીખ આવશે તો પેલી વાત કે આ બે નો રેફરન્સ કઈ પકડાય છે આમ નજીક નજીક છે પણ કેટલી નજીક તો પેલા તો જોઈએ કે ચાર બાર બાર એટલે કે તમને ખબર છે કયો છે ડિસેમ્બર મહિનો ઓકે તો પેલા તો વિચાર કે ચાર તારીખ અને ડિસેમ્બર મહિનો હોય

કે અહીંયા તમે અઠ્યાવીસ દિવસ ઉમેરો છો બરાબર આ ચાર તારીખની અંદર તો થાય છે શું તો અઠ્યાવીસ ને ચાર બત્રીસ અને જે ડિસેમ્બર મહિનો હતો એના જો તમે એકત્રીસ દિવસ બાદ કરો તો તારીખ આવે પહેલી એ પહેલી કોની હશે તો કે જાન્યુઆરી બરાબર તો હા આવી ગયું છે મતલબ કે તમે પરફેક્ટ ગોતી લીધા છે કે અઠ્યાવીસ દિવસ હવે તો હવે અહીંયા જાઓ કે ભાઈ એક જાન્યુઆરી છે રાઈટ એમાં આપણે અઠ્યાવીસ દિવસ ધારો કે ઉમેરી તો કેટલા આવે તો કે ઓગણત્રીસ તો કે હા ઓગણત્રીસ જાન્યુઆરી આવી મતલબ કે અઠ્યાવીસ ચાલી રહી છે હવે ઓગણત્રીસ જાન્યુઆરી છે એમાં આપણે અઠ્યાવીસ ઉમેરી તો નવ ને આઠ સત્તર બે ને બે ચાર ને સત્તાવન દિવસ પણ સત્તાવન દિવસ તો હોય નહીં એટલે તમે જુઓ જાન્યુઆરી ઓગણત્રીસ પછી ત્રીસ આવશે એકત્રીસ આવશે એટલે કે જાન્યુઆરી મહિનો પૂરો થઈ જશે કેટલા બાદ કરી દઈ એકત્રીસ તો જુઓ જે માંથી એક જાય તો છ પાંચમાંથી ત્રણ જાય તો બે

ત્યારે તમને ખબર છે લીપ યર હોય અને એટલા માટે તો એને પૂછ્યું છે તો જો બે હજાર વીસ એક્ઝેક્ટલી લીપ વર્ષ છે એટલે કે આપણે બાદ કેટલા કરવા પડશે ઓગણત્રીસ તો જો નવ ને પાંચ ચૌદ ત્રણ ને બે પાંચ એટલે કે પચીસમી શું આવતી હોય માર્ચ તો પચીસ માર્ચ એવું ક્યાંય છે તમે કહેશો હા સર છે ને મજા આવે એવું તો આવી મજા છે મિત્રો અને બિલકુલ તમારો જવાબ સાચો છે જોઈએ નેક્સ્ટ મિત્રો બહુ મસ્ત પ્રશ્ન પાંચ વ્યક્તિઓ ધરાવતા કુટુંબની વ્યક્તિ દીઠ માસની આવક દસ હજાર છે કેટલા છે તો કે ભાઈ દસ હજાર મંથલી આવક છે તે પૈકી એકની આવક વાર્ષિક એક લાખ વીસ હજાર વધે છે એટલે આમાંથી એક જણો એવો છે કે જેના એક લાખ વીસ હજાર વાર્ષિક હવે મિત્રો વિચારો તો એક લાખ વીસ હજાર હોય બરાબર

હવે એને કેવી માગી છે આ સંજોગોમાં કુટુંબની નવી આવક હવે એને પૂછ્યું નથી કે વાર્ષિક કે મંથલી તો આપણે એક કામ કરી કે આપણે મંથલીમાં જવી જઈએ કે સાઠ હજાર હોય એ મંથલી હોય તો સાઠ હજાર આવે અને નહીં તો કેટલી આવે સાત લાખ વીસ હજાર એવી જોવો જોઈએ કાંઈ પૂછે તમે કહો સર એવું તો આપ્યું નથી તો અહીંયા કદાચ એ લોકો ચૂકી ગયા છે અહીંયા વ્યક્તિ દીઠ અહીંયા આ જગ્યા છે ને એવું લખવું પડે કે આ સંજોગોમાં કુટુંબની વ્યક્તિ દીઠ નવી આવક કેટલી થાય તો હવે તમને ખબર છે વ્યક્તિ તો કઈક બદલાવનાર નથી વ્યક્તિ કેટલા છે પાંચ તો યસ સાઈઠ ભાઈ પાંચ એટલે તમે તરત કહેશો બાર પચાસ સાઈઠ તો કેટલા થઈ જશે બાર હજાર એવું કઈ પૂછે યસ એક્ઝેક્ટલી તો અહીંયા મને લાગે છે થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગઈ હશે પણ તમારી પાસે અન્ય એવો વિકલ્પ નથી એટલે તમે સીધું પકડી શકો કે આનો જવાબ તો આ જ આવી શકે તો મજા આવી તો મિત્રો આવા સિમ્પલ ક્વેશ્ચન અને એ હવે તમને આવડે છે જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં કે છે એક વ્યક્તિ એ પેન બી પેન કુલ છસો પચાસ માં ખરીદે છે ઓકે એ પેન વેચે વેચે છે છે અને બી નુકસાન કરીને ઓકે વ્યક્તિને બંને પેનની સરખી રકમ ઉપજે છે ઓકે એટલે આ પેન ને તમે વીસ ટકા નફો કરો છો અને બી પેન છે એમાં પચીસ ટકા તમે નુકસાન કરો છો એને તોય પાછી સરખી રકમ ઓકે તો આ સંજોગોમાં પેનની ખરીદ કિંમત કેટલી

કે વીસ ટકા અને પચીસ ટકા બે સરખા થઈ રહ્યા છે હવે જો ધારો કે આપણે બી નું ચેક કરી કે બસો પચાસ રૂપિયા છે બરાબર એ પેનના એ વીસ ટકા નફો વેચે તમને ખબર છે બસો પચાસ લખ્યા હોય ને મિત્રો એના દસ ટકા શું થાય તમે તરત કહેશો પચીસ થાય તો એના વીસ ટકા શું થાય તો કે પચાસ થાય એટલે કે બસો પચાસ માં પચાસ ઉમેરી દીધા જવાબ શું આવ્યો ત્રણસો હવે અહીંયા આવી જાવ ચારસો હોય ચારસો એના પચીસ ટકા પચીસ ટકા એટલે એમ ખબર છે કે તમે ચોથો ભાગ કરો ને એના પચીસ ટકા થાય

મિત્રો હવે તમે બધા માહિર થઈ ગયા છો અને તમને હવે સ્પીડમાં કરી રહ્યા છો કારણ કે તમે ખૂબ પ્રેક્ટિસ કરી દીધી છે જો એકને એક દાખલા વારંવાર એવા જ પૂછાય છે બીજું કંઈ આવતું નથી જો એક મંદિરમાં ત્રણ ઘંટ છે પછી તે નવ બાર અને પંદર મિનિટના અંતરે વાગે છે સવારે આઠ વાગે ત્રણેય ઘંટ સાથે વાગે છે તો ફરીથી બધા જ ઘંટ ક્યારે વાગશે મિત્રો તમને યાદ જ છે આવા સમની અંદર શું કરવાનું છે લ સા અ હું એક વલોણું આપી દઉં મિત્રો આવા પ્રશ્નોની અંદર બે રીતે પૂછાય એક આવું ઘંટવાળું પૂછાય અને એક ખબર છે આવી રીતના રાઉન્ડમાં બધા દોડતા હોય એની અંદર એ બંને જગ્યાએ લસા જ આવે એટલે ભેગું થવું ને એટલે આપણે એમ વિચારશું લસરીને ભેગું થવું બસ ને ભેગું થવું બરાબર આવું આપણે વિચારશું મિત્રો એનો અર્થ કે એક સાથે ખબર છે અહીંયા દોડતા હોય એની સ્પીડ જુદી જુદી હોય ત્યારે આપણે લસરીને ભેગું થશું અને જ્યારે આવા ઘંટ વાગે અમુક અંતરે તો એની અંદર પણ આપણે લસરીને ભેગા થશું તમે કહેશો સાહેબ લસરીને હા તો તમને ખબર પડી ગઈ કે આમાં બીજી કાંઈ વાત નહીં હોય લસા અની જ વાત હશે ઇઝીટ ઓકે તો હવે કોનો લસા લેશો તમે તરત કહેશો સર નવ બાર અને પંદર તો બિલકુલ સાચું છે નવ બાર અને પંદરનું જ્યારે તમે લસા લેવા જાઓ છો તરત વિચારશો કે અહીંયા બે તો નવ એમને રહેશે અને બે વડે ભાગાકાર થઈ શકે એટલે છ અને પંદર તો એમને રહેશે કારણ કે મેં નથી થતું એ જ રીતે ફરીથી બે નવ ત્રણ પંદર તો હવે હવે છે ને બે વડે ની ચાલે એટલે તમે તરત કહેશો સર ત્રણ ત્રણ તેરી નવ ત્રણ એક ત્રણ પાંચ તેરી પંદર ફરીથી ત્રણ એક એક પાંચ અને યસ હવે પાંચ તો હવે ગુણાકાર કરવાના છે બે દુ ચાર ચાર તેરી બાર બાર તેરી છત્રીસ છત્રીસ ગુણ્યા પાંચ હવે છત્રીસ ગુણ્યા પાંચ તમને ધારો તો છત્રીસ ગુણ્યા દસ તો આવડે જ છે કારણ કે એ મગજમાં આવી જાય સીધો ત્રણસો એના અડધા ખોલી છત્રી ગુણ્યા બાદ થઈ ગયું એટલે તરત કહેશો સર એકસો ને એસી આવે હવે એકસો એંસી આ બધું શું હતું તો કે મિનિટ હતી તો એકસો એસી મિનિટ પછી એ છે એ ઘંટ સાથે વાગે તો આઠ વાગે જ્યારે ઘંટ શરૂ થયો છે એની એકસો એસી મિનિટ તમે કહેશો સર એકસો એસી મિનિટ એટલે તો ત્રણ કલાક કારણ કે સાહીઠ વડે ભાગી બરાબર એક કલાક એટલે સાહીઠ મિનિટ તો યસ ત્રણ કલાકે તો આઠ પછી નવ દસ અને અગિયાર તો અગિયાર એવો જવાબ છે તમે કહો હા સર મિત્રો આ દસ દાખલા ફટાફટ તમે ગણી લીધા અને સમજાઈ પણ ગયા હવે તમે જ કહો હજી આગળ કરી આ વખતે આખો ભલે થોડો મોટો વિડીયો બને છે પણ તમને ખ્યાલ આવે કે યસ ગણિતમાં કંઈ છે નહીં જોઈએ નેક્સ્ટ હા મિત્રો વાળો પ્રશ્ન તમે ગભરાતા હતા પણ મિત્રો તમે જોતા રહો કંઈ છે નહીં જો સરખી ક્ષમતા વાળા પંદર પંપ એક ટાકી સાત દિવસમાં ભરે છે પંદર પંપ છે એ એક ટાંકી સાત દિવસમાં ભરે છે હવે આપણે શું જો દિવસમાં કે અહીંયા આપણે પાંચ દિવસ તો કેટલા વધારાના પંપની જરૂર પડે તો આપણે જેમ તિરાસી મૂકતા જ મૂકી સાત દિવસ માટે કેટલા પંપ અને આપણા બાજુ લઈ જાય છે પંદર પંપ તો પાંચ દિવસ માટે કેટલા પંપ આ પણ મિત્રો તમે એક જાણો છો કે આપણે જે તિરાસી મુકતા હતા ને એમાં આપણે શું કરતા હતા આ પંદર ને એમને લખતા હતા ગુણિયા કરીને અને ઉલટાવતા હતા પણ અહીંયા આવા કિસ્સા ઉલટા ઉલટા નથી આમ નામ જ લખી નાખી સાતે આમ લખી નાખી પાંચે એમ લખી નાખીએ આવું કરીએ છીએ શું કામ આવું કરીએ છીએ તમને ખબર છે કે જેમ જા જા પંપ હોય એમ દિવસ કેવા થતા હોય ઘટતા હોય બરાબર પંદર પંપ ની બદલે જો તમે ત્રીસ પંપ ગોઠવી દ્યો તો સાત ની બદલે એ ચૌદ દિવસ ન થાય ઘટી જાય ત્રણ સાડા ત્રણ દિવસમાં પડી જાય તો આ જે વાત છે એ તમે તેરાસી માં ખાલી ઉપયોગ કરો કોઈ નવા સૂત્રની જરૂર નથી કઈ નહીં સિમ્પલ તરત કહેશો પાંચ તેની પંદર ત્રણ સત્તા ને એકવીસ જવાબ છે બિલકુલ છે બિલકુલ છે તો મજા આવી બસ આવું સિમ્પલ જોઈએ નેક્સ્ટ મિત્રો ફરીથી લંબચોરસ ચોરસ છેત્રફળ પરિમિતિ જોઈએ એક લોમચોરસની પરિમિતિ કેટલી છે પચાસ તમે તરત વિચારો કે લંબચોરસ એટલે આવી વાત થઈ હોય કે ના હોય અહીંયા લંબાઈ હોય સોરી આ લંબાઈ હોય ને આપોળાઈ હોય તો પરિમિતિ એટલે ખબર છે કે એલ વત્તા બી વત્તા એલ વત્તા બી અથવા તો એમ કહ્યું કે એલ વત્તા બી ડબલ એટલે કે આપણે સૂત્ર પણ એમને મોઢે યાદ રહી ગયું કે આવી વાત છે આને જ આપણે પરિમિતિ કહી છે રાઈટ તો એ કેટલું આપ્યું છે તો કે ભાઈ ઈ પચાસ આપી દીધું છે એટલે આ તો ખબર જ છે આગળ લંબાઈ પહોળાઈ કરતા તેર મીટર વધારે છે આ મિત્રો સમજવા જેવું જો આ બી હોય તો આ બી વત્તા તેર છે કારણ કે આને આ તો સરખા જ છે આ સમજી મિત્રો બસ સિમ્પલ એટલે કે તમે એલ કાઢી નાખો ને બી વત્તા તેર લખો તો વાંધો નથી તો હવે જુઓ જોઈએ બસ એ જ કામ કરીએ આપણે બગડો જે છે આખાકાર માં છે અને આ બાજુ લઈ જાય તો પચાસ ના છેદમાં આવે તો અહીંયા કેટલા ગયા પચીસ હવે એલ વત્તા બી તો એલ એટલે શું લખશો કે ભાઈ બી વત્તા તેર વત્તા બી છે એ તો લીધા જ છે બસ પૂરું આ બગડાને આપણે નીચે લઈ આવ્યા એટલે પચાસ ના પચીસ થઈ ગયા અને હવે આપણા આગળ આવું મળ્યું કે બી વત્તા બી તમે કહેશો સર ટુ બી અને હવે તેર ને બાજુ લઈ જાઓ તો પચીસ માંથી તેર ગયા તરત કહેશો બાર તો બી બરાબર તમને એક જવાબ મળે બાકીનું બધું મળી ગયું કારણ કે આ તમને મળી ગયા છ આ કેટલા હશે તો કહ્યું બી વત્તા તેર એટલે કે છ ને તેર તો હવે તો તમને આગળ સિમ્પલ ગુણાકાર જ કરવાનો છે તો યસ ઓગણીસ ગુણ્યા છ ઓગણીસ ગુણ્યા છ કેટલા થાય સર એમાં લોચા થાય કાંઈ વાંધો નહીં તમે દસ ગુણ્યા છ કરો તો સાઠ થાય છન્ ને બે ચોપન એટલે કે એકસો ને તો આવી આપણે તો ઉતાવળ કરવી છે કદાચ ક્યાંય અટકી જતા હોય ગુણાકાર કરી નાખો કઈ વાંધો યસ જવાબ છે જરૂર છે તો મિત્રો આ જવાબ છે બિલકુલ સાચો છે તો મજા આવી કારણ કે ચોરસનું છેત્રફળ પૂછ્યું છે અને છેત્રફળ એટલે ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાય તો લંબાઈ અને પહોળાઈનો જે ગુણાકાર છે એ ચોરસનું છેત્રફળ છે મજા આવી જોઈએ નેક્સ્ટ મિત્રો આ પણ પ્રશ્ન મસ્ત છે એક સંખ્યામાં તેના પછીની ક્રમિક સંખ્યાના બમણા ઉમેરતા બત્રીસ મળે છે

બરાબર પછી તમે એની અંદર એ શું કરો છો કે એના ઈ ક્રમિક સંખ્યાના બમણા એટલે વળી પાછા ડબલ કરો બરાબર અને પછી રીત છે જો મિત્રો કારણ કે આ બગડો બાજુ ત્રીસ પછી બે અને ટુ એક્સ એટલે ત્રણ એક્સ એટલે કે એક્સ બરાબર ત્રીસ છેદમાં ત્રણ આ સિમ્પલ રીત થઈ મિત્રો બધા કરે છે પણ આપણે તો હવે મોઢે અને સ્પીડ કરી છે તો યસ હવે તમે માહિર થતા જાઓ છો તો હવે થોડુંક આપણે એડવાન્સ પણ કામ કરતા જઈએ અ જોઈએ હા ઘણા મિત્રો આનાથી ગભરાય છે સરવલું સ્પીડવાળું મિત્રો કંઈ કરવાનું નહીં ટ્રેન હોય કે ગમે તે હોય હીરો હોન્ડા હોય તમારે એક જ વિચારવાનું કે એસટીમાં બેસવું દ્વારકા જવું છે વચ્ચે પુલ આવશે બસ પૂરું એસટી બરાબર ડી એસ એટલે સ્પીડ જેને આપણે ઝડપ કહી છે ટી એટલે ટાઈમ જેને આપણે સમય કહી છે ડી એટલે યસ ડિસ્ટન્સ જેને આપણે અંતર કહીએ છીએ મિત્રો આમાં કંઈ છે જ નહીં બીજી વાત પૈડા બધા સરખા હોવા જોઈએ આ તો એ તો આપણે ખબર જ છે કે એક મીટરમાં હોય ને એક સેન્ટીમીટરમાં એવું ના ચાલે તો એ તો આપણે કરી લેશો હવે વાત ખાલી સમજણની એડ કરવાની છે જો કે સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી નેવું મીટર લાંબી આ નેવું મીટર લાંબી ગાડી છે બરાબર એ જ દિશામાં પચાસ કિલોમીટરની ઝડપે જતી એકસો દસ એટલે એક આમ જાય છે સમજીને મિત્રો એટલે એક આ ગાડી છે જે એકસો દસ મીટર છે લાંબી બરાબર આટલી બધી આટલી છે હવે છે ને એક જ દિશામાં જાય તો એ શું કે કેટલા સમયમાં પસાર થશે હવે મિત્રો વિચારો કે દાખલા તરીકે આ ગાડીનું એન્જિન છે એ અહીંથી શરૂ કરી પછી આમ આગળ આગળ ને અહીંથી આમ આ ગાડી છે આમ આગળ આમ જાતે 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 જાતા આ જે છે ને એ પણ અહીંથી ટપી જાય તો ગાડી પસાર થઈ કહેવાય એટલે આમ જોઈએ ને તો આ નેવું એટલે કે આટલું અંતરિક આપવાનું છે ને પાછું આટલું એટલે ધારો કે સમજો કે આ એન્જિન અહીંયા છે

કે જ્યારે ગાડી એક આમ જાતી હોય બીજી આમ જાતી હોય તો એની જો સ્પીડ છે ને હાવ ઓછી થઈ જાય શું કામ ઓછી થઈ જાય તમે જોજો બે ગાડી આમ હારે જાતી હોય ને તો ક્યારેક એમ લાગે ઊભી છે કારણ કે એ સ્પીડ ઘટી જાય એટલે કે બંનેની એક જ સાઈડ હોય તો આમાં કેટલી હતી કે સાહીઠ કિલોમીટર આમાં કેટલી હતી પચાસ કિલોમીટર તો જાણે દસ કિલોમીટર પ્રતિ કલાક હોય ને એવું લાગે આ મિત્રો સમજાય છે શું કામ કે એક સાઈડમાં જાય દાખલા તરીકે આ જ દાખલો પૂછ્યો હોત અને એમાં એમ કીધું સામ સામે ગાડી

કિલોમીટરમાં ફેરો ને કે કિલોમીટર ને મીટરમાં ફેરો એટલે તમે તરત કરી આ ફેરી અને આવડે છે કિલોમીટરમાં ફેરફાર આવે એટલે આ આ મીટર આવી ગયું બીજી કલાક છે એ જવાબ છે કે મિનિટમાં કે સેકન્ડમાં તો આપણે જોવું પડે કે કેટલા અહીંયા જો આપ્યું છે સેકન્ડ 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 તો કલાક ની સેકન્ડ છે કે કિલોમીટર પ્રતિ કલાક એટલે નીચે આપણે લખવું પડે છે સેકન્ડ કેટલી તો તમને ખબર છે એક કલાક એટલે કેટલી તો કે સાહીઠ મિનિટ પછી એક મિનિટની સેકન્ડ કેટલી તો કે સાઈઠ બસ આટલું કરવું પડે એટલે કે સાઈઠ ગુણ્યા સાઈઠ છે આપણે છેદમાં લેવા પડે એટલે તમને આ એસ તમે મૂકી શકશો જુઓ જે આ તો એમને મૂઢી ગયું બરાબર આ તો ઉડા નાખી એટલે કે સો ના છેદમાં જો આ એસ ની જગ્યાએ લખું છું સો ના છેદમાં છાએ છાએ છત્રીસ આ ટી આપણે ગોતવાનો છે ડી એટલે બસો વીસ જો કામ પતી ગયું હવે ખાલી આને કરવું એટલે શું તો કે આને આમ લઈ આવો આને આમ લઈ એવું બધું આવડે જ છે તો બસો વીસ આ છત્રીસ આ બાજુ જશે એટલે ઉપર આવી જશે આ સો છે એ નીચે આવી જશે મિત્રો સમજાઈ રહ્યું છે તો અહીંયા છેદ ઉડી રહ્યા છે અને જવાબ મળી રહ્યો છે મિત્રો અહીંયા થોડોક વિચાર આવી જાય કે આ લોચો તો થાય છે તો તરત તમે મીટર નહીં આવે સર આ એકસો દસ છે ને આ 90 છે એટલે અહીંયા બસો આવશે તો બિલકુલ સાચું છે બસો છે એટલે હવે આવી ઉડી ગયા છત્રીસ દુને 72 તો 72 સેકન્ડ એવો જવાબ આવે છે તમે કહેશો હા સર આ તો મિત્રો મજા આવે છે તો અહીંયા પંદરે પંદર સમ તમારે આ જોવાના છે અને જે તમને આવડવાના જ છે મને ખાતરી છે જોઈએ નેક્સ્ટ મિત્રો ખાલી સાદું રૂપ જો આ એક ત્રત્યાંશ છે ઓકે પછી વત્તા પછી મિત્રો બને ને તો એમને જ રાખવા ત્રણ ગુણ્યા પાંચ પછી વત્તા એક ગુણ્યા પાંચ ગુણ્યા સાત પછી ફરીથી આ ગુણાકાર છે મિત્રો એક ના છેદમાં સાત ગુણ્યાનો એટલે કે આમ જોઈ ને તો આ એક જ પદ છે આ બીજું પદ છે આ ત્રીજું પદ છે તમને ખબર છે જો એનો લસા લેવો હોય તો છેદમાં આનો તમે લસા લઈ શકો છો તો તમે શું લઈ શકો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એટલે એકને એક બીજી વાર ન લેવાય એટલે તમે શું કરશો કે આનો લસા તમે ડાયરેક્ટ પણ તમે જે પેલું કરો છો ને એ રીતે નહીં સિમ્પલ લસા લો મિત્રો તમને તરત ખબડી જશે કે સર આ તો બહુ લાંબુ થશે કંઈ વાંધો નહીં આપણે એ સિમ્પલ કરી નાખવાનું જેમ કે અહીંયા આટલાનું જ પેલા કરી તો તમે તરત સર ત્રણ છે અહીંયા ત્રણ છે એટલે ત્રણ ગુણ્યા પાંચ જ લઈએ ખાલી ઓકે ત્રણ ગુણ્યા પાંચ લઈએ હવે જો આ જે છે ને એને તમારે આના વડે ભાગવાનું હવે જો ત્રણ ગુણ્યા ને ત્રણ વડે ભાગ ત્રણ ત્રણ ઉડી જાય કોણ વધશે ઉપર તો કે પાંચ વત્તા ફરીથી ત્રણ ગુણ્યા પાંચને તમારે આના વડે ભાગો તો એ તો ઉડી જાય ત્રણ ને ત્રણ ઉડી જશે ને પાંચ ઉડી જાય જે જવાબ આવે ઉપર લખું એટલે શું આવ્યું પાંચ વત્તા એક છ છેદમાં ત્રણ પાંચ સર ઉડે ત્રણ એક ત્રણ ત્રણ એટલે કે તમે અહીંયા બે થોડું ઈઝી થઈ ગયું મિત્રો તમે અહીંયા જ્યારે આ રીતે પેલું કરશો પણ અહીંયા છે ને મોટી રકમ દેખાઈ રહી છે એટલે મને એક શંકા જઈ રહી છે ખબર નહીં કે અહીંયા કદાચ અહીંયા એક પેટર્ન છે ને પેટન કંઈક જુદી પડી રહી છે એક ત્રત્યાંશ છે પછી 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 છે છે અહીંયા બી ને હોવું જોઈએ એવું મને દેખાઈ રહ્યું છે એની વે જરા ટ્રાય કરજો આપણે વત્તાથી ટ્રાય કરીએ તો શું થાય છે જરા જોઈએ મિત્રો જુઓ કે અહીંયા તમે એકના છેદમાં ત્રણ છે ત્રણ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા સાત સાત ગુણ્યા નવ આનું સૂત્ર પણ છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે સીધે સીધા તમે ત્રણ

તો ત્રણ અને પાંચ છે હવે આખી સંખ્યાને તમે જ્યારે અહીંયા ગુણશો ત્રણ ને પાંચ ઉડી જશે તો પાંચ અને સાત એ ઉડી ગયા તો નવ તેરી સત્યાવીસ ચાલો એ સત્યાવીસ આવી ગયા હજી અહીંયા વત્તા છે માની લઈશું મિત્રો તો સાત ને નવ ઉડી જશે એટલે આ ઉડી જશે અને આ ઉડી જશે બરાબર આ બે ઉડી ગયા તો પાંચ તેરીને પંદર હવે ત્રેસઠ આ સરવાળો કરી ચાલો પાંચ ને ત્રણ આઠ ને સાત 15 ને પાંચ વીસ જે બે વૈધા બે અગિયાર એક ચાર બસ પૂરું છેદમાં તો કે આટલા બધા છે હવે છેદ ઉડાડી આપણે ચાલો ચાલો ત્રણ ઉડાડી ત્રણ એક ત્રણ ચાર તેરી બાર ચાલો પાંચ ઉડાડી પાંચ દુ દસ આઠ પચાસ ચાલીસ ચાલો સાત સાત ચોક અઠ્યાવીસ તો 4 વડે 4 વડે નીચે 9 4 ના છેદમાં 9 આઈ થિંક કે ખબર નહી પણ ભૂલ હોઈ શકે પ્રિન્ટિંગ મિસ્ટેક કેમ વાંધો નહીં આપણને પૂરા માર્ક્સ મળી જશે મજા આવે છે મિત્રો હજી મેથ્સ ને લેતા થોડુંક છે જરા જોઈ લઈએ મિત્રો આમ જોઈએ તો આ વેનાકૃતિ જેવું જ છે એટલે મેથ્સ નો જ ગણી શકાય રીઝનિંગ એક બે છે ચલો આમાં જ આપણે બધું એડ કરી દીધું જો આ જે છે ને એ બાળકો છે ઓકે એટલે આ બધા બાળકો છે આ છે ને એ રમતવીરો છે એટલે આવું જ્યાં દેખાય છે ને રમતવીરો છે અને આ છે ને એ કોચ છે એટલે આટલા કોચ છે પ્રશ્ન શું છે આ સંજોગોમાં ક્યાં બાળકો રમતવીર છે અહીં મિત્રો જે પ્રશ્ન પૂછ્યો છે જોવાનું કે આપણે બાળકો જ ગોતવા છે અને પાછા રમતવીર ગોતવા છે હજુ બાળકો એટલે તો ખબર પડી ગયા એટલે આમાં કોણ કોણ છે તો કે એ બી અને ડી બરાબર એટલે આ છે એ બી ડી બરાબર પછી રમતવીર તો રમતવીર એટલે આ છે તો એમાં કેટલા આવ્યા તો કે ભાઈ બી અને ડી આ બે જ આવ્યા બરાબર હવે તો બી અને ડીમાં જો આ છે ને ડી છે એ તો કોચું છે અને પૂછ્યું છે શું કે બાળકો રમતવીર જ જોઈએ છે ને તો એનો કે આ બી છે જવાબ બિલકુલ છે મજા આવી તો આવું પણ થઈ શકે છે મિત્રો છે રીઝનિંગ નો પણ એટલો બધો સહેલો છે ને તો મને એમ થયું કે કરાવી લેજો તમને ખબર છે એ ઝેડ સી એક્સ એફયુ જો એ પછી બી જવા દીધો બરાબર બી એક જવા દીધો પછી સી બરાબર પછી ડીઈ બે જવા દીધા પછી કોણ આવ્યું એફ તો હવે જી એચ આઈ પછી શું આવે જે બરાબર તો અહીંયા આવશે જે તો હવે જે વાળું અહીંયા છે તો કઈ એક જ છે બસ તો આપણે ઓલું ઊંધું ચેક એક્સ વાળું ઊંધું ચેક કરવું જોઈએ પણ જવાબ જ એમ છે કે તરત મળી જાય છે તો આપણે કરવું નથી મજા આવી તો જવાબ સીધે સીધો મળી જશે મિત્રો આવો પ્રશ્ન પણ પૂછાય લોજિકનો છે સિમ્પલ કે એક બીજા ગ્રહ ઉપર પૃથ્વી પાણી પ્રકાશ હવા અને આકાશને અનુક્રમે આકાશ પ્રકાશ હવા પાણી અને પૃથ્વી એ તરીકે ઓળખવામાં આવે છે તો માણસને તરસ લાગી હોય તો બીજા ગ્રહ ઉપર શેની માંગણી કરશે અને એનાથી એની તરસ શાંત થશે મિત્રો આપણે ખબર છે પાણી પણ એનું અનુસંધાન હશે જો કે પાણીને શું કહેવાય છે તો આને ક્રમશ છે આ પૃથ્વીને પાણી એટલે આ આપણે બીજા ક્રમે એને શું કહેવાય છે તો ખબર બીજા ક્રમે એને પ્રકાશ કહેવાય છે બસ તો એ જવાબ આ ચોથા ધોરણના વિદ્યાર્થી પણ કરી શકે એવું કે ભાઈ આને આ કેવું આને આ કેવું આ ત્રીજા ને ત્રીજા એવી રીતના સમજાય કે વાત મિત્રો તો પેલા સાથે પેલું બીજા બસ એવો જવાબ છે તો આ પૂરા એક માર્ક મિત્રો આ પણ રિઝનિંગનો છે પણ તમે શ્યોર છો કે હવે તમને બધું આવડે જ છે કારણ કે તમે જુઓ અહીં નવ સોળ પચીસ છત્રીસ દેખાઈ દે પચીસ છત્રીસ ઓગણ એટલે આનું અનુસંધાન તો ખબર છે કે આ પૂર્ણ વર્ગ છે એટલે તમે તરત કહેશો આ નવ એટલે તો કે ભાઈ ત્રણ આ સોળ એટલે કે ચાર આ એટલે કે પાંચ અને છત્રીસ એટલે છાંય છાંય છત્રીસ હવે જોજો ત્રણ ને ચાર સાત ને પાંચ બાર ને છ અઢાર હા તો આનું અનુસંધાન પણ અહીંયા એવું થાય છે ચાલો ચેક કરી તો 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 કે 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 કેટલા છે પાંચ પછી 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 છ સાત ચોસઠ પણ સરવાળો છે એ પચવીસ થાય છે પાંચ ને છ અગિયાર ને સાત અઢાર ને આઠ છવિસ બિલકુલ તો હવે તો સિમ્પલ તો અહીંયા એક્યાસી એટલે નવ સો એટલે દસ એકસો એકવીસ એટલે અગિયાર બરાબર ને વર્ગમૂળ બધાને લીધે છે એકસો ચુમાલીસ એટલે બાર વાત પૂરી નવ ને એક દસ બાર નો બગડો યસ જવાબ શું આવશે બેતાલીસ તો છે મજા આવી જોઈએ ચોવીસ અઢાર ચોત્રીસ અઢાર પછી અહીંયા ખબર પંદર આસ્યાવીસ ને અગિયાર હવે આવા કોષ્ટકમાં જ્યારે વચ્ચે મૂકવાનું હોય ને મિત્રો ત્યારે સમજી લેવું કે કઈક સરવાળાનું અનુસંધાન હશે જોઈએ આપણે થોડુંક મોઢે કરીએ જો ચોવીસ ને આઠ હવે છે ને આઠ જ લીધા મેં દસને લીધા તો પછી ઉમેરશું ચોવીસ ને આઠ તો કે ભાઈ બત્રીસ બત્રીસ માં દસનું એટલે બેતાલીસ બેતાલીસ ને આઠ પચાસ પચાસ બરાબર આ રીતે કરો તો કેટલા થશે તો જો ફરીથી જોઈ લઈ ચોવીસ ચોવીસને આઠ બત્રીસ બેતાલીસ બેતાલીસ ને પચાસ પચાસ ને એસી આ એસી થયા ચલો અહીંયા જોઈએ ચોત્રીસ ચોત્રીસ ને પાછી ઓગણચાલીસ એટલે ઓગણપચાસ પચાસ અને સાહીઠ નથી મેળવતો એટલે કંઈ જરૂર નથી આપણે આમ કરી લઈ ચોવીસ ને આઠ બત્રીસ બેતાલીસ ને ચાર છેતાલીસ 46 માં ત્રીસ યસ લે છોત્રીસ ને સાત પિસ્તાલીસ વીસ એટલે આપણે કરવું હોય તો અઢાર ને પંદર તેત્રીસ અને છાઉતેર માંથી તેત્રીસ બાદ કરી તમને તને છ ચાર તો આવું કંઈ છે મિત્રો છે તો મિત્રો આટલા સિમ્પલ અને હજી તમે છેલ્લો ક્વેશ્ચન જુઓ એટલે તમને ખબર પડે કે તમામ જીપીએસસી ગઈકાલનું તમામ ંગ સાથેનું હવે તમને આવડે છે યસ મિત્રો એક્સ વન એક્સ ટુ અને એક્સ થ્રીની સરેરાશ ચૌદ છે તમને ખબર છે તમે જ્યારે ત્રણ વડે ભાગો ત્યારે જ એની સરેરાશ માટે ચૌદ છે તરત મગજમાં આવે કે આ ચૌદ તેરીને બેતાલીસ થાય છે એટલે આ ત્રણેયનો સરવાળો બેતાલીસ થાય આવું બધું મગજમાં જ છે ને ગોઠવતું જાણો પછી એવું કેસ ટુ અને એક્સ થ્રી બમણાનું મૂલ્ય ત્રીસ છે હજુ આના બમણા કરો તો ત્રીસ છે

અને તમને બધાને આવડ્યું છે તમારી કોમેન્ટ્સ મારે આજે જોઈ છે જોઈ છે અને જોઈ છે કેમ કે તમારો જે કોન્ફિડન્સ છે એ જ તમને આગળ લઈ જવાનો છે તો આજે જરૂરથી બધા કોમેન્ટ લખો અને તમે કહો કે તમારી પ્રેક્ટિસ છે એના આધારે તમને આ દાખલા આવડ્યા કે કેમ એક વલોણું તમને આપી દઉં હા મિત્રો તમને હક છે વલોણાનો કારણ કે આ પ્રેક્ટિસ શું કરે છે યસ કે મારી જ પ્રેક્ટિસ હવે ખૂબ લઈ ગઈ આગળ મારી જ પ્રેક્ટિસ હવે ખૂબ લઈ ગયા આગળ કેટલું તો સાવ મોઢે હવે ન જોઈએ કાગળ જે મિત્રો તમારી પ્રેક્ટિસ એટલી જોરદાર થઈ ગઈ છે કે હવે તમારે કાગળની પણ જરૂર નથી પડતી ગણતરીની જરૂર નથી પડતી અમુકમાં તો સીધે સીધે જવાબ આપો છો તો મિત્રો આ ગઈકાલનું જીપીએસસી ક્લાસ ટુનું ટોટલી ટોટલી મેથ્સ રીઝનિંગ કરાવી દીધું છે હવે યસ હવે તમારી કોમેન્ટ્સની જરૂર છે અને મિત્રો ઘણું બધું આવવાનું છે યસ તમારે તો હજુ સબસ્ક્રાઇબ ન કરો તો કરો બેલ ન દાવી હોય તો દાવી દો અને બટન બટનમાં તો નવું નવું કેટલું આવશે વિશ ઓલ ધ બેસ્ટ પાણ પાણ કોમેન્ટ્સ ની રાહ સાથે અને હા શેર તો કરી જ દેવાના છો આવજો